ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, એક માણસે 450માં એક જૂની સાયકલ ખરીદી, તેને રૂપિયા 50 આપીને રિપેર કરાવે છે તો તે સાયકલને 600 રૂપિયામાં વેચે છે. 600 રૂપિયામાં વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય? ચાલો, પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ચર્ચા કરીએ. ચલો, 450 રૂપિયા છે એ ખરીદે છે, 50 રૂપિયા એમાં ખર્ચ કરાવે છે, એટલે 500 રૂપિયામાં પડે, 500 રૂપિયામાં પડે. હવે નફો છે એ કેટલો થાય? તો નફો છે એ 100 રૂપિયાનો થાય નફો એને, કારણ કે 600માં વેચી દે છે, 500 રૂપિયાની લે છે અને 600 રૂપિયા વેચે છે, એટલે 100 રૂપિયા એને નફો થાય. 100ના છેદમાં શું આવશે? તો કે 500. શું કામ? કારણ કે ખરીદ કિંમત 500 છે, ગુણ્યા 100. ચાલો, તો 0 0 0 0, 20 50 100, કેટલા? તો કે 20%. ચાલો, ખૂબ સરળ દાખલો છે, 20%. ચાલો, એના પછી એક શર્ટ 25% નફામાં વેચવાથી 2500 મળે છે તો તે શર્ટની ખરીદ કિંમત કેટલી થાય? 25% નફો, 25% નફો એટલે કે 125 એ 100 નફો, તો 2500 એ એની ખરીદ કિંમત કેટલી? ચાલો, 125 એ 100, તો 2500 એ ખરીદ કિંમત કેટલી જોઈએ? 2500 × 100 / 125, 25 ચોક 100, 25 5 125, 55 25. ચાલો, 500 × 4 એટલે કે 1000. ચાલો, 1000 ને 5 × 20 એટલે 2000 આવશે, સોરી. ચાલો, તો 2000 છે ઓપ્શનમાં, તો કે હા, ઓપ્શન નંબર સી. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન, એક વ્યક્તિએ 120 કેરી રૂપિયા 4ના દરે ખરીદી, આમાંથી 20 કેરી સડી ગઈ, બાકીની કેરીને તેને 48 × 10 કેરીના દરે વેચી તો તેને નફો કે ખોટ કેટલું થયું આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. ચાલો, જો 12 × 48, 480 રૂપિયામાં ખરીદી કરી, 20 કેરી સડી ગઈ એટલે કે 120માંથી 20 છે એટલે 100, એટલે કે 100 કેરી હવે વહીતી, બાકીની કેરી 48 ની 10 કેરીના દરે વેચે છે તો 10 કેરીના 48 રૂપિયા, તો 100 કેરીના 480, 100 કેરીના પણ કેટલા થાય? તો કે 480. 480 ખરીદી કરી અને 480માં વેચી તો કે નફો ને નુકસાન જાય? તો કે ના, નફો નહીં કે ખોટ પણ નહીં. ચાલો, ઓપ્શન એ સી. ચાલો, એના પછી ચોથો પ્રશ્ન, એક વ્યક્તિએ એક સ્કૂટર 47000માં ખરીદી, તેના ઉપર 3000નો સમારકામ કરાવ્યો, એટલે 47000માં ખરીદી કરી, 3000નો સમારકામ એટલે 50000માં તેને એ સ્કૂટર પડ્યું, તેને 52000માં વેચી દીધું એટલે નફો કેટલો થયો? 2000 રૂપિયાનો નફો થયો. તેને કેટલા ટકા નફો થયો? તો ટકામાં આપણે શોધવાનું છે. ચાલો, આપણે જોઈએ. હવે નફો છે 2000નો નફો થયો, 2000નો નફો છેદમાં 50000 × 100, 1 2 1 2 1 2 1 2, 5 ચોક 20, નફો કેટલાનો? તો કે 4% નફો થયો. ઓપ્શન એ આપણો સાચો જવાબ. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, ખરીદ કિંમત છે એ હંમેશા છેદમાં આવશે, ખરીદ કિંમતની જગ્યાએ વેચાણ કિંમત ન થઈ જાય. વેચાણ કિંમત થઈ જશે તો એનો જવાબ ઓપ્શનમાં આપેલો જ હશે, અને એ જો ટીક થઈ જશે તો એ ખોટું આવશે. માટે ખરીદ કિંમત જ
ધ્યાનમાં રાખીશું. ચાલો એના પછી રાહુલે એક જૂનું ટેલિવિઝન 3000માં ખરીદી, તેના પર સમારકામ પર 300 ખર્ચ્યા, એટલે કે 3000ની ખરીદી કરી અને સમારકામ છે એ 300 રૂપિયા કરેલા, 3300માં એ ટેલિવિઝન એને પડ્યું. તો જો તેણે ટેલિવિઝનને 3500માં વેચ્યું, 3500માં વેચ્યું તો 3300માં લીધું, 3500માં વેચી દીધું, એટલે 200 રૂપિયાને નફો થયો. ચાલો સૌથી પહેલાં 3000 3300 આપણે કરીશું, 200 રૂપિયાનો એને નફો થાય છે. હવે ટકામાં નથી શોધવાનું, જો અહીંયા કેટલાનો નફો થાય તો કે સી 200. ચાલો એના પછી છઠ્ઠો, એક વસ્તુને 500માં વેચતા ખોટ જાય છે, જો તે જ વસ્તુને 700માં વેચવામાં આવે તો દુકાનદારને પહેલાં થયેલી ખોટ કરતાં 3 ગણો નફો થાય છે. આ વસ્તુની ખરીદ કિંમત શોધો. રકમ ઓપ્શન ઉપરથી આના જવાબ આપણે શોધવાના છે. ઓપ્શન બી જો 550. ચાલો 550. ચાલો હવે ખરીદ કિંમત 550 છે તો વેચાણ કિંમત છે, વેચાણ કિંમત કેટલી છે? તો કે વસ્તુને વેચતા વેચાણ કિંમત અહીં 500 છે, એટલે અહીં ખોટ કેટલી જાય? તો કે 50 રૂપિયા ખોટ જાય. હવે તમને એવું કીધું છે કે ખોટ કરતાં 3 ગણો નફો થતો હોય બીજામાં, તો અહીંયા આપણે જોઈએ અહીંયા વેચાણ કિંમત છે એ કેટલી છે? તો કે 700. 550 700 કેટલા થયો? 150નો ફાયદો થાય, 50ના 3 ગણા 150 છે. તો કે હા, તો ઓપ્શન 550 બી છે એ સાચો. એવી રીતના તમે 525 સાથે 600 અને 650 સાથે કરી શકો. જો રકમ જોતાં જ આપણે 550 ઉપર લાગે કે 3 ગણું છે, તો 500 છે અને 550 અને 700 એનું રિલેશન છે એ આવું થાય. ચાલો એના પછી સાતમો, એક ફળ વેચનાર 1 રૂપિયામાં 2 પ્રમાણે લીંબુ ખરીદે છે તથા 3 રૂપિયાના 5 પ્રમાણે વેચે છે, તેને કેટલા ટકા નફો થયો? ચાલો હવે લીંબુ 1 રૂપિયામાં 2 લીંબુ તો 2 રૂપિયામાં 4 લીંબુ અને 3 રૂપિયામાં 6 લીંબુ થાય. જુઓ 3 રૂપિયામાં 6 લીંબુ. હવે બીજું શું કહે છે? તથા વેચાણ કિંમત શું છે? તો વેચાણ કિંમત 3 રૂપિયામાં 5 પ્રમાણે વેચે છે, એટલે 3 રૂપિયાના 5 લીંબુ પ્રમાણે વેચે છે, એટલે કે અહીં જો એની ખરીદી કિંમત છે એ 6 છે અને એની વેચાણ કિંમત છે એ 5 છે. સોરી, 5 રૂપિયાએ 1 લીંબુનો ફાયદો થાય છે, અને જો 5 રૂપિયાએ 1 લીંબુનો એને ફાયદો થાય છે, એટલે કે 1/5×100 નફો શોધવા માટે. ચાલો 20×50 100 એટલે કેટલો નફો થાય? તો કે 20. આપણને પ્રોપર કીધું નથી કે આટલા લીંબુ છે એનું વેચાણ થાય છે, એટલા માટે આપણે આવી રીતના દાખલો એનો ગણીશું. કારણ કે 5 લીંબુએ એને 1 લીંબુનો ફાયદો થાય છે, 1/5×100 કરીશું. ચાલો એના પછી આઠમો દાખલો, અમિતે 1 ટેબલ 1200 રૂપિયામાં ખરીદી અને તેના સમારકામ પર 200 ખર્ચ્યા, એટલે કે 1200માં ખરીદ્યું છે, 200 એની ખરાચા, એટલે 1400માં એને પડ્યું, પછી તેને 1680માં વેચી દીધું, તો અમિતને કેટલા ટકા નફો કે ખોટ ગયો હોય? ચાલો તો નફો જ થાય. કેમ નફો થાય? કારણ કે વેચાણ કિંમત છે એ વધારે છે અને ખરીદ કિંમત છે તે ઓછી છે. જુઓ દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ. ખરીદ કિંમત બરાબર 1200+200=1400. નફો કેટલો થાય? તો કે 180 રૂપિયા નફો થશે. 280 1680માંથી 1400 જાય, એટલે 280 ના છેદમાં ખરીદ કિંમત 1400×100 0000 14×2 28 2×10=20%. ચાલો એના પછી નવમો દાખલો, એક વસ્તુ 7500 રૂપિયામાં ખરીદવામાં આવે છે અને 8400 એટલે કે 8400માં વેચવામાં આવે છે, તો તે કેટલા ટકા નફો થશે? ચાલો 7500માં ખરીદવામાં આવે અને 8400માં વેચવામાં આવે તો નફો છે એ કેટલો થાય? તો કે 900 રૂપિયાનો નફો
થાય. ચાલો 8400 - 900 છેદમાં કેટલા કરીશું? તો ખરીદ કિંમત કેટલી? તો કે 8400 × 100. ચાલો 0 0 0. ચાલો 90 અને 84. સોરી, અહીંયા આપણે વેચાણ કિંમત છે એ 8400 લીધી, 8400 જગ્યાએ આપણે 7500 આવશે. ફરીવાર આપણે જોઈએ, 900 ના છેદમાં 7500. તમને બધાને કહેવામાં મારે જ ભૂલ થઈ છે. ચાલો હવે 15 5 75 ને 15 6 90, 5 2 10, 6 × 2, 6 2 12. 12%. 12% જવાબ એનો ક્યાં છે? તો કે ઓપ્શન સી. ફરીવાર જો, અહીંયા મેં 8400 એની વેચાણ કિંમત છે. વેચાણ કિંમત જો આપણે કરીએ તો છેદ જ નથી ઉઠતા, એટલા માટે મારે પણ વિચારવું પડ્યું. પછી ખબર પડી કે આપણે છે એ ખરીદ કિંમત હંમેશા નીચે આવે, પરીક્ષામાં પણ આ ધ્યાન રાખવું. ચાલો એના પછી છેલ્લો દાખલો, પ્રશ્ન નંબર 10. એ એક રેડિયોની તેની લખેલી કિંમતના 3/4 ખરીદે છે અને તેને લખેલ કિંમતથી 20% વધુ ભાવે વેચી દે છે, તો એને કેટલા ટકા નફો થશે? ચાલો ધારો કે આપણે રેડિયાની કિંમત છે એ 100 ધારીએ. રેડિયાની કિંમત છે એ 100 રૂપિયા છે. 100 કિંમતના 3/4 ખરીદે, એટલે કે 100 ના 3/4 એટલે કે 25 × 100, 25 × 3 = 75. ચાલો 75 રૂપિયામાં ખરીદે છે. 100 રૂપિયા આપણે ધારેલા છે, 100 રૂપિયા એનો ભાવ, આપણે છાપેલી કિંમત છે એ, એનો પર લખેલી કિંમત 100 રૂપિયા છે એવું આપણે વિચારીએ. હવે બીજું શું કીધું છે? તો કે હવે 3/4 ખરીદે એટલે કે 3/4 એટલે કે 75માં ખરીદે છે, તેને લખેલ કિંમતથી 20% વધુ ભાવે વેચી હોય, 20% વધુ ભાવે વેચી હોય તો એને કેટલા ટકા નફો થાય? જો 20% વધુ એટલે કે એનો નફો આપણને કીધું હોય, 20% 120, તો 120 છે અને 75નો એનો ભાવ મૂળ ભાવ છે, તો કે 75 × 120 તો 100 કેટલા? જો 75 × 120 તો 100 કેટલા, કેટલો નફો થાય? જો 75 × 120 ના માટે 20% વધુ ભાવે. ચાલો હવે એનો ગુણાકારનો રિલેશન જોઈએ. ત્રિરાશી છેદમાં 75, 25 × 100, 25 × 3 = 75, 3 × 12 = 0, ચોકે ચોકે 16, 160, 160%, 160% તો તમને ખબર છે કે 60%. ચાલો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. જ્યારે પણ આવા પ્રશ્નો હોય ત્યારે તમારે રેડિયોની કિંમત ગમે ત્યાં, ટેલિવિઝન આપેલું હોય, મોપેડ આપેલું હોય, સ્કૂટર આપેલું હોય, જે આપેલું હોય, તમારે 100 છે એ ધારી લેવાના છે. ધારીને પછી છે એ આપણે ત્રિરાશી કે ગુણાકાર કે ભાગાકારનું રિલેશનથી આપણે દાખલા ગણી શકીએ. તો આ હતું પ્રકરણ 13 નું સોલ્યુશન, પ્રકરણ 14 ના સોલ્યુશન.